नमस्कार दर्शक मित्रों, सिटी न्यूज़ में आप सौनु स्वागत छे। समाचारों की शुरुआत करता पहला एक नजर आज ना मुख्य समाचारों पर। दीपड़ो 5 ने पुराता सीसीटीवी कैमरा में कैद। उमरगाम नी एमएम हाई स्कूल में वार्षिक समारंभ की उजवणी कराई। બળદના પેટમાંથી 70 કિલો પ્લાસ્ટિક બહાર કાઢ્યો। ભાટલા પાર્ટી પ્લોટ ખાતે શ્રી શિવશક્તિ મહાયજ્ઞનું કરવામાં આવશે આયોજન। હવે સમાચાર વિગતવાર જોઈએ। પાડીના ડુમલાવ સહિત આસપાસના વિસ્તારમાં 3-4 કદ્દાવર દીપડા ફરી રહ્યા હોવાની જાણ ગામના સરપંચે વન વિભાગને કરી હતી। જે બાદ વન વિભાગ પાંજરુ ગોઠવતા કદાવર દીપડો પાંજરે પુરાતા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। વન વિભાગ દ્વારા પાંજરુ ગોઠવતા કદાવર દીપડો પાંજરે પુરાતા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। ત્યારબાદ ગતરાત્રીના ફરી શિકારની શોધવા આવેલ દીપડા એક વાછડીનું મારણ કર્યું હતું। ડુમલાવ ગામના ઝાપટ ફળિયા ખાતે રહેતા બાબુભાઈ સમાભાઈ પટેલની વાછડીનું ગતરાત્રીના દીપડાએ મારણ કરતા વન વિભાગની ટીમને જાણ કરાઈ હતી। ફોરેસ્ટ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા। જો કે 8 દિવસ પહેલા જ દીપડો પાંજરે પુરાયા બાદ હજુ પણ 3-4 દીપડા ગામમાં ફરતા હોવાનું જાણવા મળતા ગામ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે। દીપડાને પકડવા વન વિભાગે ફરી પાંજરું ગોઠવવાની તજવીજ હાથ ધરી છે। ઉમરગામ એજ્યુકેશન સોસાયટી સંચાલિત એમએમ હાઈસ્કૂલ ઉમરગામમાં વાર્ષિક સમારંભની ઉજવણી કરવામાં આવી। કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને સ્વાગત નૃત્યથી કરવામાં આવી છે। કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે આર કે દેસાઈ કોલેજના ચેરમેન શ્રી મિલન આર દેસાઈ, અતિથિ વિશેષ તરીકે વાપી ગ્રીન એન્વાયરો લિમિટેડના ડાયરેક્ટર શ્રી યોગેશભાઈ કાબરિયા તેમજ ઉમરગામના ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર, એકલવ્ય સ્કૂલના ડાયરેક્ટર શ્રી અર્જુનભાઈ ચૌધરી, વલસાડ જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ શ્રી પંકજભાઈ પરમાર, ઉમરગામ પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર એમ હાથલિયા સાહેબ, ઉમરગામ મરીન પોલીસ સ્ટેશનની પીએસઆઈ મહેતા સાહેબ, લાયન્સ ક્લબના પ્રમુખ શ્રી ગણેશભાઈ બારી તથા મંડળના હોદ્દેદારો હાજરી આપી હતી। વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમમાં ધોરણ 10 અને 12માં પ્રથમ અને દ્વિતીય આવનાર વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ આપવામાં આવ્યા છે, તેમજ ધોરણ 1-12માં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને મા ફાઉન્ડેશન વાપી દ્વારા મેડલ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા। નર્સરીથી ધોરણ 12ના વિદ્યાર્થીઓ મનોરંજન કાર્યક્રમમાં પ્રેમની થીમ પર ભાઈ બહેનનો પ્રેમ, મિત્રનો પ્રેમ, દેશ પ્રેમ, પ્રકૃતિ પ્રેમ, પિતા પુત્રીનો પ્રેમ, સંસ્કૃતિ પ્રેમ, ભગવાન પ્રત્યેનો પ્રેમ જેવી મનોરંજનની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। આ તમામ કૃતિઓમાંથી 4 શ્રેષ્ઠ કૃતિઓને નિર્ણાયક શ્રીમતી અનુરાધાબેન શાહ દ્વારા પસંદ કરી પ્રોત્સાહક ઇનામ તરીકે શાળા તરફથી શિલ્ડ એનાયત કરવામાં આવ્યા। આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વાલીઓ તથા ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રાથમિક વિભાગના સુપરવાઇઝર શ્રી પ્રસાદ ઢાપરે અને માધ્યમિક વિભાગના મદદની શિક્ષક શ્રી ઈશ્વરલાલ મૌર્યએ કર્યું હતું। આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે શ્રીમતી રંજનબેન પટેલ અને ઇન્ચાર્જ આચાર્ય શ્રી અલ્પેશકુમાર એ પટેલ તેમજ સહ આચાર્ય શ્રીમતી જેસલબેન શાહે કાર્યક્રમને સફળ બનાવનાર સૌનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો, વિરામ બાદ આપ જોઈ શકશો। બળદના પેટમાંથી 70 કિલો પ્લાસ્ટિક બહાર કાઢ્યો। ભાટલા પાર્ટી પ્લોટ ખાતે શ્રી શિવશક્તિ મહાયજ્ઞનું કરવામાં આવશે આયોજન। હેલો એવરીવન, મેં આપનું
एक लेकर आई हूँ एक्साइटिंग न्यूज। वापी में आया है वेडिंग बेल नाम की ब्रांड न्यू शोरूम, जहाँ पर आप सभी को मिल सकता है अमेजिंग एंड यूनिक स्टाइल्स ऑफ वेयर, जो आने वाली शादी के सीजन में आप लोग वेयर कर सकते हैं। यहाँ पर ब्राइड्स, ब्राइडमेड, आंटी, मौसी सभी के लिए अमेजिंग वैरायटीज है। सो दोस्तों, अगर आने वाली शादी सीजन में आप देखना चाहते हैं ब्यूटीफुल, तो वेडिंग बेल्स है ना हमारे साथ। तो आप देख सकते हो कि हमारे पास अमेजिंग ब्राइडल कलेक्शन है। ये एक छोटा सा सैंपल है, वी हैव एन नंबर ऑफ थिंग्स, इतनी सारी वैरायटीज आपको यहाँ पे देखने को मिलेगी, अलग अलग डिजाइन देखने को मिलेगी आपको हमारे ब्राइडल कलेक्शन में, और पूरे गुजरात में उस प्राइस में नहीं मिलेगा जिस प्राइस में हमारे वेडिंग बेल्स में मिलने वाला है। ये चैलेंज है हमारी तरफ से कि जो प्राइस और क्वालिटी हम प्रोवाइड कर रहे हैं वो पूरे गुजरात में कहीं नहीं मिलने वाला। आप ये देख सकते हैं कितना खूबसूरत ब्राइडल कलेक्शन है विद द रेड वेलवेट बेस और जरी वर्क है इसके ऊपर। तो आप ये देख सकते हैं कि ये जो साड़ी है वो स्पेशली डिजाइन की है हमारे वेडिंग बेल्स वालों ने। जी हाँ, इसमें आपको कलर चॉइस मिल जाएगा, पेस्टल्स प्लस इंडियन कलर्स। इसमें काम क्या है, रेशम का काम है, और जो स्टोन्स यूज किए हैं वो कम्प्लीटली ईडी स्टोन्स है। एंड दोस्तों, ये कम्प्लीटली हैंडवर्क साड़ी है। दोस्तों, ये है हमारी वेडिंग बेल्स की स्पेशलिटी प्रोडक्ट। आपको पूरे गुजरात में ऐसी प्रोडक्ट अभी तक देखने को नहीं मिलेगी। ये पूरा का पूरा हैंडवर्क है, जरदोजी वर्क है वेलवेट बेस के ऊपर, और इसकी जो डिजाइनिंग की गई है वो हमारे वेडिंग बेल्स वालों ने की है। आपके पास इसमें बहुत सारी वैरायटीज और कलर्स देखने को मिल जाएगी, लेकिन अगर आपको कस्टमाइज करवाना है तो 60 डेज का टाइम देना पड़ेगा। और ये जो लहंगा, ब्राइडल लहंगे का जो प्राइस हमारा वेडिंग बेल्स दे रहा है, पूरे मार्केट में आपको इस प्राइस में कहीं अवेलेबल नहीं होगा। आप चाहे तो क्रॉस चेक करवा सकते हैं। सो प्राइस किस चीज का इंतजार कर रहे हो? अगर आपके डे को ब्यूटीफुल बनाना है तो वेडिंग बेल्स है ना हमारे साथ। विराम बाद आपनो स्वागत छे। करुणा एनिमलनी टीम अने अग्निवीर गौसेवा दळनी टीमे बळदना पेटमांथी अद्दद 70 किलो प्लास्टिक बहार काढ्यो। વલસાડના પોલીસ હેડક્વાર્ટર વિસ્તારમાંથી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવેલા બળદને વલસાડની અગ્નિવીર ગૌસેવા દળની ટીમ તિથલ રોડ ઉપરના ગોધામમાં લઈ જઈને પગમાં સારવાર આપી હતી। ત્યારબાદ 3-4 દિવસથી બળદે ઘાસચારો ખાવાનું બંધ કરી દેતા કરુણા એનિમલ ટીમ આવી હતી। તપાસ કરતા બળદના પેટમાંથી 70 કિલો પ્લાસ્ટિકની થેલીઓ બહાર કાઢી ઓપરેશન સફળ કર્યું હતું। એક મહિના પહેલા વલસાડના પોલીસ હેડક્વાર્ટર વિસ્તારમાં અગ્નિવીર ગૌસેવા દળની ટીમે ઇજાગ્રસ્ત હાલતમાં એક બળદ પકડી લાવ્યા હતા અને તેને વલસાડના તિતલ રોડ પર આવેલા ગોદામમાં તેની સારવાર કરી હતી, જે બાદ છેલ્લા 3-4 દિવસથી બળદે ઘાસચારો ખાવાનું બંધ કરી દીધું હતું, જેથી તેની હાલત વધુ બગડતા અગ્નિવીર ગૌસેવા દળના સભ્ય દિનેશ ચૌહાણે અને તેમની ટીમે 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સને જાણ કરતા તેઓ તત્કાલિક ગોધામમાં પહોંચી બળદને સારવાર આપી હતી અને કરુણા એનિમલની ટીમે બળદનું પેટ જોતા તેનું પેટ ફૂલી ગયેલું હતું, જેથી ડોક્ટરે બળદનું ઓપરેશન કરવાનું જણાવ્યું હતું, જેથી તત્કાલિક બળદનું પેટ કાપી જતા પેટમાં પ્લાસ્ટિકનો કચરો મોટા પ્રમાણમાં જોવા મળ્યો હતો, જેથી તેને તત્કાલિક બહાર કાઢવામાં આવ્યો હતો। 3-4 કલાકના ભારે જહેમત બાદ તેનું સફળ ઓપરેશન રહ્યું હતું। બળદે મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકની થેલીઓ ખાઈ લેતા પેટમાં પ્લાસ્ટિકનો જમાવડો થઈ ગયો હતો। બળદના પેટમાંથી 70 કિલો જેટલો પ્લાસ્ટિકનો કચરો કાઢ્યો હતો। વલસાડ શહેરમાં લોકોએ જાગૃત થવાની ખૂબ જ જરૂર છે, અને ત્યાં મૂંગા અબોલ પશુઓ આ પ્લાસ્ટિકની થેલીઓનો કચરો ખાઈ લેતા માંદા પડે અને મૂંગા પશુ અસહ્ય પીડાઓનો ભોગ બનતા હોય છે। જય ગૌમાતા। આ વલસાડ તિથલ રોડ પર અગ્નિવીર ગૌસેવા દળ ગૌધામ છે, જ્યાં બધી બીમાર ને રખડતી ગૌમાતાને જ અહીંયા રાખીએ છીએ, કે જે એન્જર્ડ હોય કોઈ પણ હાલતમાં, કોઈનો પગ તૂટી ગયા હોય અથવા કોઈને વાગેલું હોય, કોઈને જંતુ પડી ગયા, ટોટલી બીમાર ગાયને, બિનવારસી ગાયને જ અમે અહીંયા રાખીએ છીએ ને એની સેવા જ આપીએ છીએ। હવે આ જે એક નંદી મહારાજ છે, તે એક મહિનો પહેલાં અમારે હેડક્વાર્ટરથી ફોન હતો કે એના પગમાં એક ઈજા થઈ ગયેલી, તેમાં જંતુ પડી ગયેલા હતા, તો તેની સારવાર માટે અહીંયા લાવેલા હતા। હવે એની સારવાર ચાલુ, પેલું પગનું સારું થઈ ગયું, પછી આ 3 દિવસથી ખાવાનું બંધ કરી દીધું, એટલે પછી અમારે કરુણા એમ્બ્યુલન્સ 1962ને ફોન કર્યો અને અંકિત ડૉક્ટર સાહેબને બોલાવ્યા, ચેક કરાવ્યો તો કે પ્લાસ્ટિકને લીધે પ્લાસ્ટિક વધી ગયો છે, તેને લીધે એ ગાય હવે ખાઈ નહીં શકે, એટલે એને ઓપરેશન કરીને પ્લાસ્ટિક કાઢવા પડે। તો આજે અમે એનું ઓપરેશન કર્યું છે ને મિનિમમ 70 કિલોના આસપાસ એટલું બધું પ્લાસ્ટિક કાઢ્યું
ને અત્યારેનું ઓપરેશન પણ ચાલુ જ છે અત્યારે. એ પ્લાસ્ટિક ખાવાનું કારણ શું એમ? હવે જે પબ્લિક છે કોઈ પણ વસ્તુ રોટલી શાક કે કોઈ પણ વસ્તુ અંદર લાખીને કચરા ડબ્બામાં અથવા કોઈ પણ રોડ પર લાખી દે છે તો ગાય એને ખાવાના ચક્કરમાં પ્લાસ્ટિક પણ અંદર ખાઈ જાય છે. હવે અમે ઘણી વખત અપીલ કરેલું છે, એને પહેલાં બી એક વખત 80 કિલો પ્લાસ્ટિક કાઢ્યું ત્યારે પણ અમે અપીલ કરેલી હતી કે જે આપણે કોઈ પણ વસ્તુ ખાવાનું લાખે છે તો એ ડસ્ટબિનમાં રાખીને અથવા કચરાપેટીમાં લાખો, તમે રોડ પર નહીં લાખો. પણ લોકો ગમે તેમ લાખે છે અને તેનો આ ભોગ બને છે ગૌ માતા. ગાયને કેટલું નુકસાન થાય છે આનાથી? બહુ ઘણું બધું. હવે જો આજે ઓપરેશન નહીં કરતા તો 2 દિવસ પણ નહીં કાઢતા, કેમ કે ખાવાનું 3 દિવસથી બંધ કરી દીધેલું હતું, ઊભું પણ એનાથી નથી થવાતું હતું એટલે મરી જતી. આના અગાઉ પણ એક ઓપરેશન કરવામાં આવ્યું તો તે કઈ રીતનું ઓપરેશન? હા, કાલે પણ એક ગૌમાતાનું ઓપરેશન કર્યું, તે પણ ગૌમાતા અહીંયા જ છે, એનું બી સક્સેસફુલ ઓપરેશન છે અને ગાય અત્યારે સારી છે. એને બી એવી રીતના છે, ધીરે ધીરે ખાવાનું બંધ કરી રાખેલું અને પછી કા સાહેબને બતાવ્યું હતું કે ઓપરેશન એને તાત્કાલ કરવા પડે એટલે કાલે અમારા કરુણા એમ્બ્યુલન્સ ને અમારા ઓપીડીના અહીંયા જે ડૉક્ટરનો હોય પિંકલ સર ને એ બધા આખી ટીમ અમે મળે અને અમારી ગૌરક્ષક ટીમ મળે અને અમે એનું પણ ઓપરેશન કરું. મિનિમમ એને બી 40-50 કિલો અમે કાલે પ્લાસ્ટિક કાઢેલું. યુઆઈએને હોસ્પિટલ પ્રોજેક્ટ યાદ અપાવવા પત્રકાર મેદાનમાં. ગત AGMમાં ગાજતે વાજતે હોસ્પિટલ પ્રોજેક્ટના ખાતમુહૂર્તની કરેલી જાહેરાત બાદ થઈ રહેલા ઇરાદાપૂર્વકના બિનજરૂરી વિલંબથી ઔદ્યોગિક આલમમાં ફેલાયેલી નારાજગી. ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન કચેરી ખાતે આજરોજ પત્રકાર સંગઠને હોસ્પિટલ પ્રોજેક્ટના સંદર્ભમાં એક વિનંતી પત્ર પાઠવી પ્રોજેક્ટના વિલંબના કારણોની સ્પષ્ટીકરણની માંગણી કરી હતી. ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં 1.5 હજારથી વધુ એકમોમાં 1 લાખથી વધુ કામદારો કામ કરી રહ્યા હોવાનું અંદાજવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત આજુબાજુના ગામડાઓમાં માનવ વસ્તીની ગીચતા જોતા એક હોસ્પિટલની જરૂરિયાત છે. ઉમરગામ GIDCમાં હોસ્પિટલ કાર્યરત કરવા માટે છેલ્લા 15 વર્ષથી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેમાં GIDCએ હોસ્પિટલ પ્રોજેક્ટ માટે પ્લોટ પણ એલર્ટ કરેલો છે. આ ઉપરાંત હાલમાં 52 હેક્ટર ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં હોસ્પિટલ માટે એક પ્લોટની માંગણી કરેલી અને જેમાં હોસ્પિટલ પ્રોજેક્ટ નજીકના ભવિષ્યમાં નિર્માણ કરવામાં આવશે એવી ગત વાર્ષિક સાધારણ સભામાં યુઆઈએના પ્રમુખ શ્રી જિજ્ઞેશભાઈ બારીયાને એમની ટીમ દ્વારા બાહેધરી આપવામાં આવી હતી. તેમજ ખાતમુહૂર્તની તારીખ પણ નિર્ધારિત કરવામાં આવી હતી, પરંતુ નિર્ધારિત તારીખ વીતી જવા પામી છે અને હોસ્પિટલ પ્રોજેક્ટની કામગીરી શરૂ કરવાના કોઈ અંધાન દેખાતા નથી, જેથી આ મુદ્દે ઔદ્યોગિક આલમમાં ખાસ ચર્ચાનો વિષય બનેલો છે. આ ઘટનાનો ફોટ પાડવા યુઆઈએના અગ્રણીઓએ સ્પષ્ટીકરણ કરવાની જરૂર છે. અગાઉ પણ GIDCએ હોસ્પિટલ પ્રોજેક્ટ માટે ફાળવેલી જમીન પર હોસ્પિટલ પ્રોજેક્ટ શરૂ થઈ શક્યો નથી અને નજીકના વિસ્તારમાં આઈ હોસ્પિટલ માટે દહેરી પંચાયતે સોનાની લંગડી સમાન જમીને એક ટ્રસ્ટને આપવામાં આવેલી હતી, જે સુપ્ત અવસ્થામાં છે. ત્યારે હવે હાલમાં 52 હેક્ટર વિસ્તારમાં ફાળવેલ પ્લોટ ઉપર કામગીરી શરૂ થશે કે કેમ અને ક્યારે થશે એ મુદ્દે ચર્ચા તેજ બની છે. ઉમરગામ GIDCમાં 1500થી વધુ એકમો કાર્યરત છે અને 50 હજારથી વધુ કામદારો કામ કરે છે. અહીં હોસ્પિટલની લાંબા સમયથી ખાસ જરૂરત છે, એની માગણીને ધ્યાનમાં રાખી ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશને નક્કી કર્યું હતું કે અહીંયા હોસ્પિટલ પ્રોજેક્ટ ચાલુ કરવો જોઈએ અને ગત AGMની અંદર ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ અને એમની ટીમે જાહેરાત કરી હતી કે નજીકના ભવિષ્યમાં હોસ્પિટલ પ્રોજેક્ટ ચાલુ કરીશું. એમણે જે સમય આપેલો હતો ખાતમુહૂર્તનો, એ ખાતમુહૂર્તનો સમય વીતી ગયો છે અને કોઈ ગતિવિધિ જણાતી નથી, જેથી ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝના એકમના સંચાલકો અને કામદારો એ જાણકારી માંગે છે કે હોસ્પિટલ પ્રોજેક્ટ ક્યારે ચાલુ થશે, ચાલુ થવાનો છે કે નથી થવાનો, એનો ખુલાસો ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝે કરવો જોઈએ એ અમને જાણકારી પ્રાપ્ત થતી નથી. એટલે અહીં અમે એક વિનંતી પત્ર આપવા માટે આવ્યા છે ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનને. એમના પ્રમુખને જણાવ્યું છે કે આ તમારો પ્રોજેક્ટ વિશે અમને માહિતગાર કરે. ઉમરગામ GIDC મેં પહેલે સે ભી સબકો પતા હૈ કે હોસ્પિટલ એક બહુત બડી મુદ્દા યહાં પે હૈ, જિસકે લીએ કાફી તકલીફ ઝેલના પડતા હૈ સભી કો. યહાં પે 1500 સે જ્યાદે કંપનીયાં હૈ, લાખો કી સંખ્યા મેં વર્કર રહેતે હૈ કામ કરને વાલે, ઓર કુછ ભી અગર સમસ્યા હોતા હૈ તો સીધે ભાગ કે વાપી જાના પડતા હૈ. તો યે મુદ્દા શાયદ इसके पिछले AGM में UIA ने उठाया भी था, रखा भी था, डेट भी दिया था कि इसका कार्यक्रम शुरू होगा हॉस्पिटल निर्माण का, लेकिन पता नहीं विलंब क्यों है, क्यों नहीं उद्घाटन हुआ इसका. इसको लेकर के पत्रकार मित्रों द्वारा यहाँ पे एक विनंती लेटर दिया गया है कि
आप लोग ये मुझे बताएं कि ये चालू होगा या नहीं होगा, होगा तो कब होगा, क्योंकि पत्रकार आपसे पूछता है और पत्रकार से जनता पूछती है कि भाई क्या हुआ, आप लोग पत्रकार हैं कुछ कर क्यों नहीं रहे हो। तो ये जवाब प्रॉपर हमें मिलना चाहिए, जब हमें मिलेगा तो हम जनता को बताएंगे। ये सबसे जटिल समस्या है और इस पे युवाए को ध्यान देना चाहिए। समाचारों में फरी समय छे नानकडा विराम नो, विराम बाद आप जोई शकशो। भाटला पार्टी प्लॉट खाते श्री शिव शक्ति महायज्ञ नु करवामां आवशे आयोजन। विराम बाद फरी आपनું સ્વાગત છે। વાપી છેલામાં ભાટેલા પાર્ટી પ્લોટ ખાતે શ્રી શિવ શક્તિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવશે। પરમ પૂજ્ય મહામંડળેશ્વર સ્વામી શ્રી વિદ્યાનંદજી સરસ્વતી મહારાજ સદગુરુધામ બરુમાના પ્રેરણાથી અને એમના માર્ગદર્શન હેઠળ 7 જનવરી 2023 થી 13 જનવરી 2023 સુધી વાપીચલા ભાટેલા પાર્ટી પ્લોટ પર શ્રી શિવ શક્તિ મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। જે યજ્ઞના ભૂમિપૂજન અને ધ્વજારોહણ કાર્યક્રમ આજરોજ સવારે 9 વાગ્યે ગુરુદેવના ઉપસ્થિતિમાં પૂર્ણ કરવામાં આવ્યો હતો। આ યજ્ઞ દરેક સમાજના અને ભક્તજનોને અનુરોધ કરવામાં આવે છે કે આ મહાયજ્ઞ જનકલ્યાણ હેતુ આયોજિત કરવામાં આવ્યો છે। આ મહાયજ્ઞમાં દરેક ભક્તજનો સહભાગી થઈ પુણ્યનો લાભ લેશો। આ મહાયજ્ઞમાં શ્રી શિવ શક્તિ મહાયજ્ઞ સમિતિ વાપી દ્વારા દરેક ભક્તજનોને અપીલ કરે છે કે યજ્ઞમાં આવી દરેક ભક્તો યજ્ઞનો લાભ લે। આ યજ્ઞમાં 11 અજમાનો જોડા પૂજામાં જોડાશે અને હવનની આહુતિ આપવામાં આવશે, જેમાં 6 જનવરીના રોજ પ્રમુખ ગ્રીન્સ રેસિડેન્સી વિસ્તારમાંથી શોભાયાત્રા નીકળી ચલા ભાટેલા પાટી પ્લોટ ખાતે આવશે અને આ મહાયજ્ઞમાં 7 જનવરીથી 13 જનવરી સુધી સતત ચાલુ રહેશે। 13 જનવરીના રોજ પૂર્ણ થશે, જેમાં મહાપ્રસાદથી લઈને અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આ યજ્ઞનો ખાસ હેતુ એ છે કે વિશ્વમાં ચાલી રહેલી કોરોનાની મહામારી બીમારીના કારણે લોકો ભયભીત જીવન જીવી રહ્યા છે, જેને લઈને મહાદેવના યજ્ઞમાં આ આપો તો સામે લડી લેવા માટે આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। है कि आज पूरा विश्व फिर एक बार भय के एक दौर में, एक बीमारी के भय के दौर में गुजर रहा है। ऐसे समय में सदगुरु धाम बरुवाल के महामंडलेश्वर स्वामी विद्यानंद जी सरस्वती महाराज की प्रेरणा हुई कि वापी जैसी उद्योग नगरी में शिव और शक्ति का एक महायज्ञ का आयोजन होना चाहिए और उनके ही भावों के अनुरूप हमने यहाँ पे भाटेला पार्टी प्लॉट में ये 7 दिवसीय 11 कुंडीय शिव शक्ति महायज्ञ का आयोजन किया है।
और उसी के अनुरूप आज ये ध्वजारोहण और भूमि पूजन का कार्यक्रम स्वामी श्री विद्यानंद जी सरस्वती जी महाराज और श्री नित्यानंद जी महाराज मगोद आश्रम के हाथों से करकमलों से ये संपन्न हुआ। और अभी 6 तारीख को और शाम को 4 बजे से शोभा यात्रा निकलेगी, प्रमुख ग्रीन से यहाँ यज्ञ स्थल पर आएगी और 7 जनवरी से नए साल के अंदर एक नई चेतना लोगों में आए जन कल्याण के लिए और भय का जो वातावरण है उससे मुक्ति मिले, इसी उद्देश्य के लिए इस यज्ञ का आयोजन किया गया है जिसकी पूर्णाहुति 13 जनवरी को और महाप्रसाद के साथ पूरी होगी। यज्ञ 11 कुंडीय यज्ञ है तो आपने देखा कि अभी 11 यजमानों ने यहाँ पूजन किया तो ये 11 यज्ञ के अंदर बैठेंगे। उसके बाद में फिर हजारों आसपास के सारे लोग हैं वो यहाँ पे परिक्रमा करके के यज्ञ की ये होती है कि यज्ञ में जो आहुति देते हैं जो यजमान बैठते हैं उसके साथ परिक्रमा करने का भी उतना ही फल मिलता है। तो आप जानते हैं कि वापी उद्योग नगरी के साथ में धर्म नगरी भी है, यहाँ पे हर एक तरह के धार्मिक आयोजन होते हैं, लोगों की श्रद्धा और विश्वास है वो एक अजब तरह का है। तो वापी दमन सिलवासा और पूरे वलसाड़ जिले से और जैसे सदगुरु धाम बरुमाल में कि जिस तरह से आदिवासी भक्त उमड़ पड़ते हैं तो उसी तरह से सारे इधर के लोग भी आएंगे। और इस यज्ञ की सबसे बड़ी विशेषता है कि इसके अंदर एक यजमान आदिवासी भक्त भी बैठे हुए हैं और सारे समूह से और ये यजमान यहाँ पे बैठे हुए हैं कि आज जो भय का वातावरण फिर से बन रहा है, फिर से कोरोना नाम की ये जो बीमारी हम लोगों को भयभीत करके रखी थी जिसने कहर डाया वो फिर से उसके आने की आट हो रही है। तो भगवान शिव की, भगवान रुद्र और माँ शक्ति की आराधना हम इस यज्ञ के माध्यम से करेंगे कि हमारा पूरा क्षेत्र, हमारा पूरा प्रदेश और पूरा जो हमारा देश है वो इस बीमारी के भय से उनको मुक्ति मिले और सब स्वस्थ रहे और सब संपन्न रहे और हमारा देश जिस प्रगति के साथ में बढ़ रहा है वो हमारी प्रगति है, वो इसी तरह से निरंतर। चिबड़कच्छ गाम माथी खाली तथा भरेली ट्रको पसार करवाना एवज पेटे कल्पेश भाई फरियादी पासे 15,000 नी लांच नी मांगनी करता एसीबी ए रंगे हाथ झड़पी पाड्यो। આ કામના ફરિયાદી નામા બિલ્ડિંગ મટીરીયલ સપ્લાયનું કામ કરતા અને ટ્રકમાં રહેતી કપચી માટી વગેરે ઓર્ડર મુજબનું ભરી કન્સ્ટ્રક્શન સ્થળે પહોંચાડવા વાપી તાલુકાના ચીબડકચ્છ ગામમાંથી પસાર થતા રોડ ઉપર જવાનું થતું હોય છે, જે અંગે ચીબડકચ્છ ગામમાંથી ખાલી તથા ભરેલી ટ્રકો પસાર કરવાના એવજ પેટે આ કામના કલ્પેશભાઈ પ્રભુભાઈ પટેલ ફરિયાદી પાસે પ્રથમ 15,000 ની લાંચની માંગણી કરી હતી અને રકઝકના અંતે 10,000 આપવાનું નક્કી કર્યું હતું, જે લાંચની રકમ ફરિયાદી આપવામાં ન માંગતા હોય ફરિયાદીએ એસીબી નો સંપર્ક કરી ફરિયાદ આપી હતી અને જે ફરિયાદીના ફરિયાદના આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરતા કામના કલ્પેશભાઈ પ્રભુભાઈ પટેલે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી 10,000 ની લાંચની માંગણી કરી સ્વીકારી સ્થળ પર પકડાઈ જઈ આ કામના આરોપીને એસીબીએ ડિટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। દીપડો 5 ને પુરાતા સીસીટીવી કેમેરામાં કેદ। ઉમરગામની એમએમ હાઈસ્કૂલમાં વાર્ષિક સમારંભની ઉજવણી કરાઈ। બળદના પેટમાંથી 70 કિલો પ્લાસ્ટિક બહાર કાઢ્યો। ભાટલા પાર્ટી પ્લોટ ખાતે શ્રી શિવ શક્તિ મહાયજ્ઞનું કરવામાં આવશે આયોજન। તો આ હતા ત્યાં સુધીના સમાચારો, જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।